દર્શક મિત્રો, જેટ ન્યૂઝમાં સમાચારો સાથે હું રોશની ઠાકોર આપનું સ્વાગત કરું છું. વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજર હેડલાઇન્સ પર. ચેકપોસ્ટ રહિત ગુજરાતમાં આરટીઓ દ્વારા વાહન ટેક્સ ચોરી પકડવા 5 ફ્લાઇંગ સ્ક્વોડની રચના કરાઈ. રેટલાવના સરોજ એપાર્ટમેન્ટમાં થોડા દિવસે 10 કરોડ ત્રાટક્યા 78,000 મતાની લૂંટ કરીને થયા ફરાર. તરમલિયા પાસેથી BMW કારમાંથી 2.10 લાખનો દારૂ ઝડપાયો. કાર ચાલક કાર મૂકીને થયો ફરાર. સેલવાસ નગરપાલિકાએ ફેરી વિક્રેતાઓને સર્ટિફિકેટ વિતરણ કર્યા. કુલ 271 ફેરી વિક્રેતાઓને મંજૂરી અપાઈ. હવે સમાચારો વિગતવારથી. ચેકપોસ્ટ રહિત ગુજરાતમાં આરટીઓ દ્વારા વાહન ટેક્સ ચોરી પકડવા ફ્લાઇંગ સ્ક્વોડની રચના કરવામાં આવી છે. ગુજરાતમાં રૂપાણી સરકારે રાજ્યની તમામ 16 ચેકપોસ્ટોને નાબૂદ કરી ગુજરાતમાં આવતા વાહન ચાલકોને ચેકપોસ્ટ રહિત ગુજરાતનું નજરાણું આપ્યું છે. હાલમાં આરટીઓ દ્વારા ઓનલાઈન ટેક્સ નહીં ભરનાર વાહન ચાલકો અને માલિકોને પકડી પેનલ્ટી વસૂલવા ખાસ ફ્લાઇંગ સ્ક્વોડની રચના કરી છે, જે માટે ગુજરાત મહારાષ્ટ્રની સરહદને લગોલગ આવેલા વલસાડ જિલ્લામાં વલસાડ આરટીઓ દ્વારા 5 ફ્લાઇંગ સ્ક્વોડ તૈયાર કરી 24 કલાકની ફરજ સોંપી છે. વલસાડ જિલ્લામાં રાજ્ય બહારથી આવતા અને જતા વાહનોને ચેકપોસ્ટ પર રોકી તેમની પાસે ટેક્સ વસૂલવામાં આવતો હતો તે તમામ ચેકપોસ્ટ ગુજરાત સરકારે નાબૂદ કર્યા બાદ હવે મુખ્ય માર્ગો પર વાહન ટેક્સ ચોરીને દામવા ફ્લાઇંગ સ્ક્વોડની નિમણૂક કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં પણ વલસાડ આરટીઓ દ્વારા આવી કુલ 5 ફ્લાઇંગ સ્ક્વોડ તૈનાત કરી છે, જેમાં તલવાડા, ભીલાડ, બગવાડા, સંજાણ, કપરાડા ચેકપોસ્ટનો સમાવેશ થાય છે, જ્યાં આરટીઓ ઇન્સ્પેક્ટર અને અન્ય કર્મચારી મળી 8-8 કલાકની 24 કલાક ફરજ બજાવે છે અને ઓનલાઈન ઓડીસી નહીં ભરનાર વાહન માલિકો કે ડ્રાઈવર પાસેથી POS પ્રકારના મશીન વડે ઓનલાઈન પેનલ્ટી ફટકારી ટેક્સની રકમ વસૂલવામાં આવે છે. વલસાડ જિલ્લાની વાત કરીએ તો ભીલાડ તથા કપરાડા ચેકપોસ્ટ વલસાડ જિલ્લામાં આવતી હતી, જેમને નાબૂદ કરી દેવામાં આવી છે. તેમના બદલામાં 5 સ્થળોએ ફ્લાઇંગ સ્ક્વોડની 5 નિમણૂકો કરી છે, જેમાં બગવાડા, સંજાણ, ભીલાડ, કપરાડા અને તલવાડા જે મુખ્ય નાકા છે ત્યાં 24 કલાક વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. દિવસ રાતના આ ચેકિંગ અંગે વલસાડ આરટીઓ ઇન્સ્પેક્ટર RM રાવલિયાએ વિગતો આપતા જણાવ્યું કે સરકારે બહાર પાડેલી ઓનલાઈન ઓડીસી મોડ્યુલ મુજબ ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોને ઓનલાઈન ઓડીસી ભરીને જ પ્રવેશવાનું હોય છે, જેમાં ઓનલાઈન ઓડીસી ભરીને નહીં આવતા તે વાહન ચાલકોને ફ્લાઇંગ સ્ક્વોડ પકડી પાડે છે અને તેમને પેનલ્ટી ફટકારવામાં આવે છે, જે સરકારની જોગવાઈ મુજબ વસૂલવામાં આવે છે. આ કામગીરી વલસાડ જિલ્લામાં 24 કલાક ચાલુ છે. ઓનલાઈન ઓડીસી ભરીને અહીં આવનાર રોજના વાહનોની વાત કરીએ તો ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા 70-80 વાહનોને શિફ્ટ મુજબ ચેકિંગ કરવામાં આવે છે અને તેમાંથી જે લોકોએ ઓનલાઈન ઓડીસી ભર્યું છે તેવા વાહનોને જવા દેવામાં આવે છે, ત્યારે ઓનલાઈન ઓડીસી નહીં ભરેલા વાહનોને સ્થળ પર જ નોટિસ પાઠવવામાં આવે છે. આ માટે સરકાર તરફથી દરેક આરટીઓ ઇન્સ્પેક્ટરને POS પ્રકારના મશીન આપવામાં આવ્યા છે, જેમાં ઈ ચલણનું સોફ્ટવેર ઇન્સ્ટોલ છે, જેથી જ્યારે પણ વાહન ચાલકો મોટર વ્હીલ એક્ટનો ભંગ કરી અથવા તો તેમને ચલણની જરૂર હોય તો તે ચલણ તેમાંથી બનાવીને આપવામાં આવે છે, જેમાં ATM કાર્ડ સ્વાઇપ કરીને દંડ રકમ પણ ભરી શકે છે. જો જે લોકો ઈ ચલણની રસીદ મેળવ્યા બાદ પણ ટેક્સ નહીં ભર્યો તો તેવા વાહન માલિકો પાસે પેનલ્ટી સહિતની રકમ વસૂલ કરવામાં આવે છે, વાહન ડિટેઇન પણ કરવામાં આવે છે અને તે સમયે ટેક્સ પેનલ્ટી અને પેનલ્ટી પરનું વ્યાજ સહિત જે રકમ બનશે તેટલી રકમ ફરજિયાત ભરવી પડશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે એક તરફ ચેકપોસ્ટ રહિત ગુજરાતની વાહન ચાલકોને ભેટ આપી સમય, ડીઝલ, પેટ્રોલની બરબાદી પર અંકુશ મૂકવાનું સરાહનીય પગલું ભર્યું છે. સરકારની આ નીતિ સામે આરટીઓ અધિકારીઓ જ વાહન ચાલકો પાસેથી 200-500 રૂપિયા ઉઘરાવી ભ્રષ્ટાચાર આચરી પોતાના ખિસ્સા ભરી રહ્યા હોવાની રાવ કેમેરા સામે નહીં આવવાની શરતે કેટલાક વાહન ચાલકો અને કાર ટ્રકના માલિકોએ કરી હતી, ત્યારે હાલમાં આ ભ્રષ્ટાચારના કારસ્તાન જોતા સરકારનો ઈરાદો બહાર આવે તેવું ક્યાંયથી લાગતું નથી. પાડી રેટલાવમાં એક એપાર્ટમેન્ટમાં સોના, ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત રૂપિયા 78,000ની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. પારડી તાલુકાના રેટલાવમાં સરોજ એપાર્ટમેન્ટમાં ગતરોજ મંગળવારના કોઈક અજાણ્યા ઈસમોએ ઘરના દરવાજાનું તાળું કોઈક સાધન વડે તોડી અંદર પ્રવેશી કબાટમાં મૂકેલા સોના, ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત રૂપિયા 78,800 મતાની ચોરી કરી તસ્કરો ભાગી છૂટ્યા હતા. ધોળા દિવસે તસ્કરો એપાર્ટમેન્ટમાં ચોરી કરતા પોલીસને ચેલેન્જ સમાન બની રહ્યું છે.
પારડી તાલુકાના રેટલાવમાં સરોજ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 101માં રહેતા દંપતી બકુલાબેન પ્રફુલભાઈ સોની ગત રોજ મંગળવારના બંને પતિ પત્ની નોકરી પર ગયા હતા. તે દરમિયાન કોઈક અજાણ્યા ઈસમોએ ઘરના દરવાજાનું તાળું કોઈક સાધન વડે તોડી અંદર પ્રવેશી કબાટમાં મૂકેલ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. સાંજે બકુલાબેન ઘરે પરત ફરતા અંદર જોતા માલ સામાન વેર વિખેર નજરે પડતા તેઓએ ચોરી થયાની જાણ થઈ હતી. ઘરની અંદર જોતા બેડરૂમના કબાટમાં મૂકેલ રોકડ રૂપિયા 25,000, બે સોનાની ચેઇન જેની કિંમત રૂપિયા 20,000, 3 સોનાની બુટ્ટી રૂપિયા 3,000, 2 સોનાનું મંગળસૂત્ર રૂપિયા 20,000, 3 સોનાની વીટી રૂપિયા 6,000, ચાંદીના સિક્કા, પાયલ, ઘડિયાળ, સોનાની કાનસેરી, ક્રેડિટ કાર્ડ મળી કુલ રૂપિયા 78,800 ની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના અંગે બકુલાબેન પ્રફુલભાઈ સોનીએ પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. 2 લાખનું નુકસાન થયું છે. સવારે અમે 8 વાગે નોકરી પર છીએ. હું મારા હસબન્ડ 8 વાગે નીકળી જઈએ. દિવસ દરમિયાન ઘર અમારું બંધ હોય છે. સાંજે હું 5:30 ઘર આવી એટલે ઘર જોયું તો ઘરનું તાળું તૂટેલું હતું. દરવાજા બંધ હતા, આકડા લગાવેલા, અને ઘરમાં અંદર દાખલ થઈ તો કબાટના લોકર તૂટેલા હતા. લોકરમાંથી 2 સોનાની ચેન, બુટ્ટી, વીટી, ચાંદીના સિક્કા, પગની પાયલ મળીને લગભગ 1.5-2 લાખનું ચોરી થઈ ગઈ છે. અને રોકડ 25,000 રૂપિયા એટલે નુકસાન થઈ ગઈ છે. અને પોલીસને ફરિયાદ અમે સાંજે આવી એટલે ખબર પડી એટલે પોલીસમાં ફરિયાદ આપી અને પોલીસને એવી વિનંતી છે કે ઇન્કવાયરી કરે અને આમાં પોલીસ અમારો ગુનાનો ભેદ ઉકેલે. આ ચોરીનો તમને ફાયદો થાય એમ. આ સાથે ડોગ સ્કોડ પણ આવી હતી અને આ સાથે ચોર આ તો થોડા દિવસે મારા ઘરે ચોર હતી પણ રાત્રે પણ લોકોના ઘરે થાય છે તો આ ચોરીનો ભેદ ઉકેલાય એવી અમારી માંગ છે. અમારી ભેદ ઉકેલાય. પારડીના તરમલિયા પાસે રૂપિયા 2.10 લાખના દારૂના જથ્થા ભરેલી BMW કાર પોલીસે ઝડપી પાડી હતી. સુરત પોલીસ વિભાગની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પારડી તાલુકાના ખુટેજ 3 રસ્તા પાસે BMW કાર નંબર GJ01KA 7666ને ઊભી રાખતા કાર ચાલક પોલીસને જોઈ પૂર ઝડપે હંકારી ગયો હતો, જેનો પોલીસે પીછો કરી તરમલિયા પટરફળિયા પાસે કાર ચાલક અંધારાનો લાભ લઈ કાર મૂકી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. પોલીસે કારમાં તપાસ કરતા શીટના ભાગે ઢીકીમાંથી વિદેશી દારૂ, વિસ્કી તથા બિયરની બાટલી નાંગ 360 જેની કિંમત રૂપિયા 2,10,000, કારની કિંમત રૂપિયા 20 લાખ મળી કુલ 22,10,000 નો મુદ્દા માલ પોલીસે કબજે કરી પારડી પોલીસ મથકે લઈ આવી હતી. પોલીસે પ્રોહિબિશન ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સેલવાસ પાલિકા દ્વારા સડક વિક્રેતાઓને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા હતા. સેલવાસ નગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકારના શહેરી અને ગ્રામીણ ગરીબો માટે નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન યોજના અંતર્ગત કૌશલ વિકાસ અને અન્ય માધ્યમ દ્વારા આજીવિકાના અવસરોને વૃદ્ધિના માધ્યમથી શહેર અને ગ્રામીણ ગરીબી ઓછી કરવાનું છે, જેના અંતર્ગત સેલવાસ પાલિકા દ્વારા અત્યાર સુધીમાં કુલ 1,190 ફેરી વિક્રેતાઓની નોંધણી કરી એમને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આ યોજનામાં દાદરાનગર હવેલી ફેરી વિક્રેતા સ્કીમ 2016 અંતર્ગત વેડિંગ કમિટીનું નિર્માણ કરવા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા અને દરેકને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. પાલિકા વિસ્તારના દરેક અધિકૃત ફેરી વિક્રેતાઓને સૂચિત કરવામાં આવે છે કે જે વિક્રેતાઓના ટેક્સ ભરવાનો બાકી હોય તે જલ્દીથી પાલિકા કચેરી પર આવી ભરી જાય, નહીં તો એમનું પ્રમાણપત્ર રદ કરવામાં આવશે અને વેચાણ કરવાની અનુમતિ આપવામાં આવશે નહીં. જતા પહેલા ફરી એક નજર હેડલાઇન્સ પર. ચેકપોસ્ટ રહિત ગુજરાતમાં આરટીઓ દ્વારા વાહન ટેક્સ ચોરી પકડવા 5 ફ્લાઇંગ સ્ક્વોડની રચના કરાઈ. રેટલાવના સરોજ એપાર્ટમેન્ટમાં થોડા દિવસે તસ્કરો ત્રાટક્યા, 78,000 મતાની લૂંટ કરીને થયા ફરાર. તરમલિયા પાસેથી BMW કારમાંથી 2.10 લાખનો દારૂ ઝડપાયો, કાર ચાલક કાર મૂકીને થયો ફરાર. સેલવાસ નગરપાલિકાએ ફેરી વિક્રેતાઓને સર્ટિફિકેટ વિતરણ કર્યા, કુલ 271 ફેરી વિક્રેતાઓને મંજૂરી અપાઈ. સમાચારોમાં આજે બસ આટલું જ. નવા સમાચારો માટે જોતા રહો ઝેડ ન્યૂઝ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.